ગુજરાતીમાં એક કહેવત છે કે લગ્ન હોય તેના ગીત ગાવાના હોય, જો કે કોંગ્રેસ આ વાતને ભૂલી ગઈ હોય એમ લાગે છે. કારણ કે એક તરફ હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે અને તેમાં ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે બીજી તરફ 2023ની કર્ણાટક ચૂંટણી પર પાર્ટી ફોકસ કરી રહી છે. ગુજરાત અને હિમાચલને બાજુ પર મૂકી કોંગ્રેસ કર્ણાટકની 2023ની ચૂંટણીના ઉમેદવાર શોધી રહી છે. એવા અહેવાલ છે કે નવા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની એન્ટ્રી બાદ કોંગ્રેસે દક્ષિણ ભારતીય રાજ્યમાં ઉમેદવારોની યાદી તૈયાર કરવાનું કહ્યું છે. ખડગે સાથે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકોમાં સિદ્ધારમૈયા પણ હાજર રહ્યા હતા અને શિવકુમાર ગાયબ હતા. ત્યારે ખડગે માહિતી આપી કે જલ્દી સ્ક્રીનિંગ કમિટી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. ઉમેદવારોને શક્ય તેટલું નવેમ્બરના અંત સુધીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવશે. તેમણે નવેમ્બરના અંત સુધીમાં તમામ પ્રદેશોના ઉમેદવારોની યાદી તૈયાર કરવા જણાવ્યું છે. હવે એવી શક્યતાઓ ઉભી કરવામાં આવી રહી છે કે ઉમેદવારોની ચૂંટણી રાજ્ય કોંગ્રેસમાં ખેંચતાણ તરફ દોરી શકે છે, કારણ કે શિવકુમાર અને સિદ્ધારમૈયા બંને તેમના વફાદારોને ટિકિટ મેળવવાનો પ્રયાસ કરશે. જ્યારે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વચ્ચે ઝઘડો થયો હોવાની વાતની ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. અહેવાલ છે કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના ઘણા નેતાઓ ટિકિટ ન મળવાથી નારાજ છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વીરભદ્રસિંહની પત્ની પ્રતિભાસિંહ નેતાઓને એક કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે ગુજરાતમાં પણ વર્ષના અંત સુધીમાં ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં બુધવારે જ નવા અધ્યક્ષ ખડગે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજી હતી. તે દરમિયાન ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.